सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनञ्च वेदश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृत्वेदविदेव चाहम् ॐ परात्पराय श्रीपूर्णपुरुषोत्तमाय श्रीस्वामिनारायणाय नमो सर्वावतारिणे श्रीहरिकृष्णमहाराजाय नमो नमः सर्वात्मने मदात्मने श्रीसहजानन्दस्वामिने नमो बोलो स्वामी नारायण भगवान नी जे भरी भक्तों मळेली प्राप्तिनो महिमा जाने छे जेने भगवान ने दया करी ने कंईक लाइट करावी छे एवा हरी भक्तों દુનિયાભરમાં ગમે ત્યાં રહેતા હોય તો પણ લાભ લેવાનું ચૂકતા નથી. જેને મહિમા નથી એવો ભગવાનનો અનુગ્રહ મળ્યો નથી એ કદાચ સૌથી વધારે ને વધારે બાજુમાં રહેતા હોય તો પણ તેઓ લાભ લઈ શકતા નથી. ભગવાનની આપણા ઉપર એટલી દયા કે જો આપણને એવો ભાવ થતો હોય કે આ લાભ ચૂકાય નહીં તો એ કૃપા છે કે હાશ ભગવાને આપણને યાદવોની જેમ તો નથી રાખ્યા. હમણાં વેકેશન ગયું, બહુ બધા છોકરાઓ આવી અને એમની જિંદગીની અમૂલક કમાણી કરી ગયા. ખૂબ સેવા કરી, ભક્તિ કરી, સંતોને રાજી કર્યા. તો કંઈ આટલા જ છોકરાઓને વેકેશન થોડું હતું ભાઈ? વેકેશન તો સૌને હતું. ચાલો બિન સત્સંગી છોકરાઓને જવા દો, આપણા જ સત્સંગી છોકરાઓ હજી આ સિવાય હજારો હતા. પણ બધાને એવું સૂજે નહીં, બધાના મા બાપમાં એવી તાકાત હોતી નથી કે એમના બાળકોમાં આવા આટલા સંસ્કાર નાખી શકે. તો લાભ તો આવો નવો સૌને માટે હોય છે તો પણ બધાને મળતો નથી. આપણે અહીંયા વડોદરામાં હજી એવા હશે કે નહીં હોય કે ગુરુજી સંતો અહીંયા છે, ગુરુજી રોજ કથા વાર્તાનો લાભ આપે છે, અહીંયા જ રહેનારા આ લાભ નહીં લેતા હોય એવું બન્યું છે કે નહીં બન્યું હોય? ભાઈઓ છ ને અધિક માસ ચાલે એ કંઈ ન આવતા હોય. ઘણાક તો હાવ તમારા ઘેરે જન્મેલા જ હશે તો બી ન કરતા હોય. જેનો બાપ કે જેની માં અહીંયા આવતા હોય એના પણ છોકરાઓ કંઈ આ લાભ ન લેતા હોય. જો મહિમાવાળા હોય તો એ બહારગામ રહેતા હોય ને એ અહીંયા આવીને લાભ લઈ જાય છે. ઘણા તો બહારગામવાળા આખો મહિનો અહીંયા રહેવા આવ્યા કે અધિક માસ સંતો જોડે કરીશું. ધંધા બિઝનેસ આ તે બધું હોવા છતાં ગમે એમ કરીને સેટિંગ કરીને આવી ગયા. જ્યારે કેટલાક તો એવા હશે કે અહીંયા જ હોવા છતાં એ ન લાભ લઈ શક્યા હોય. આવી બધી મુસીબતો છે ભાઈઓ, શું કરીએ? આપણે આપણા ઉપર આવેલી તકલીફને કેટલું ડેન્જર સ્વરૂપ આપી દઈએ છીએ એને આધારે એનું નુકસાન આપણે જ ભોગવવું પડે છે.
મુશ્કેલીઓ સૌ કોઈના જીવનમાં આવે છે. એમાં એના બે પ્રકાર હોય છે. એક આપણી જ ભૂલે એ મુશ્કેલી આવે છે. એક આપણી 100% સાવધાની હોવા છતાં પૂર્વના પ્રારબ્ધે કે પરમાત્માની કસોટી આવે છે. જે આપણી જ ભૂલે આવેલી હોય એવી મુશ્કેલી, એવું દુઃખ, એવી તકલીફ, એને તો આપણે ખૂબ સુરવીરતાથી સ્વીકારવી જોઈએ કે હે પ્રભુ, મેં ભૂલ કરી, હું આપનો સેવક છું, આપ ચાહો તે મને સજા આપીને પણ હવે સુધારી લ્યો. કૃપા કરીને કોઈ પણ સંજોગોમાં હું આપને નહીં છોડું, આપનો અભાવ નહીં લઉં, આપનાથી દૂર નહીં જાઉં, પરંતુ મારી એક ખાનદાની છે કે મેં તમને ન ગમે એવું જે કાંઈ કર્યું છે એ બદલ આપ કહો એ હવે હું દંડ ભોગવું, એ હું પ્રાયશ્ચિત કરું. અને એ પણ એવું આપજો કે મારામાં હવે એવો સુધારો થાય કે ફરી કોઈ દિવસ આવું હું કરું નહીં. જે દુઃખ પ્રારબ્ધથી આવ્યું હોય, ભગવાનને કંઈક કસોટી લેવા માટે મૂક્યું હોય, એમાં આપણે ધીરજ ધારીને સંપૂર્ણ ભગવાનનો આશરો રાખીને વહ્યા કરવાનું હોય છે, જોયા કરવાનું હોય છે કે ઠાકોરજી આમાંથી મારું એવું કંઈક ભલું કરશે, એવું ભલું કરશે કે જે બીજા કોઈ રસ્તે થઈ શકે નહીં. અને જો આપણે 100% ધીરજ રાખીએ, સવળું જ લેતા રહીએ, એવું પણ ના કહીએ કે હે ભગવાન, હું તમારો ભગત છું તોય મને આવા દુઃખો કેમ આવે છે, એમ વિચારીએ કે મહારાજ બહુ પરમ કૃપાળુ છે, હું એમનો ભગત છું, જેટલી મુશ્કેલીઓ આવશે એ મુશ્કેલીઓમાંથી હું મારી ભૂલો સુધારતો રહીશ અને પરમાત્માને આશરે પરમાત્માની મરજી જાણીને સવળું લેતો રહીશ, તો બળીરાજાને જેમ વશ થયા હતા એમ મને પણ ભગવાન વશ થશે. આમાં કંઈ નુકસાન તો નથી, નથી ને નથી. હવે ખરેખર આવી કોઈ મુશ્કેલી જ ન હોય, જે એકદમ રૂટીન વાત છે. હવે અત્યારે ગરમી થાય એને મુશ્કેલી કહેવાય? કોઈ એમ કે બહુ મોટી મુશ્કેલી છે, કેટલી ગરમી છે. અરે ભલા માણા, એ મુશ્કેલી જ ન કહેવાય. હવે એ તો સમય સમયનું કામ તો કરે. ઉનાળો આવે ત્યારે ભાઈ ગરમી ન થાય ત્યારે શું ઠંડી થાય? આપણે મફતના ટેમ્પરેચર જોઈ જોઈને રોજ વિચાર 40, તો બીજો કે 40 નહીં, કાલે તો 41 હતું. 41, તો જેટલું આ વધારે વિચારતા રહીએ એટલી આપણને જ એની તકલીફો દુગુણી અનુભવાય, ચારગણી અનુભવાય. વારે વારે એમ જ થાય કે હરું બહુ કરી, બહુ કરી, બહુ કરી, હવે બહુ કરી તોય ભલે, ન કરી તોય ભલે, જે છે એ છે, એમાં તો કાંઈ ફેર નથી પડી જવાનો. ભલા માણા, એને વિચારવાનું બંધ કરીને તું તારું કામ કરી લે ને. તો ઘણીક તો એવી તકલીફો છે કે જે તકલીફ જ ન કહેવાય. આપણે એને હોજવાડીને મોટી કરીએ છીએ. અને એવી જ્યારે સિચ્યુએશન આપણે જ આપણી કલ્પનાઓથી ઊભી કરીએ છીએ ત્યારે કેટલો બધો લાભ લેવાનો જતો રહે છે અને નુકસાન આપણે ઘરે આવે છે. આપણે જેવું માનીએ કે અમારે આવી તકલીફ છે એટલે કથામાં નહીં જવાય, એવા સ્વભાવમાં નહીં જવાય. હવે અત્યારે સંતો અહીંયા આવ્યા છે, પણ હવે મારે આવી તકલીફ આવી ગઈ એટલે હવે હું તો લાભ ન લે. એક બાનું મળી ગયું આપણને જ, આપણી જાત આપણું મન બાનું બતાવ્યા કરે છે, એટલે એવું લાગે છે કે કદાચ કાલે કોઈ પૂછશે તો પણ હું કહી શકીશ કે મારે આવી તકલીફ હતી. હકીકત તો એમ છે, એના કરતાં એ મોટી મોટી મુશ્કેલીઓવાળા મુશ્કેલી માનતા જ નથી હોતા, તો આરામથી લાભ લેતા હોય છે. ઓ તો જે હોય તે પણ એણે નવી કમાણી બંધ ન કરી. તમે જોયું છે જે ઢીલી માનસિકતાવાળા માણસો હોય, જેને મનોબળ બહુ જ ઓછું હોય, એવા માણસો જ્યારે એમ જાણે કે મારે કદાચ કેન્સર હોય, ત્યાં જ કેન્સર આવી ગયું હોય ને,
એટલા દુઃખી થઈ જાય છે કે નહીં થઈ જતા? ખરેખર જ્યારે રિપોર્ટ આવે ત્યારે નોર્મલ આવે કે ભાઈ છે નહીં એવું કંઈ, તો અઠવાડિયું, 15 દી, મહિના, 2 મહિના કેન્સર થઈ ગયું હોય એવું માનીને જે દુઃખ ભોગ્યું હોય તેને બાપાને ઘેરે જ રહ્યું, આનો શું ફાયદો, આનાથી શું લેવા દેવા ખોલ્યો? અને કેટલાક માણસો તો બસ એવા ટેન્શનમાં ખરેખર મરી બી જાય છે. ઘણી વખત આપણે એવું કંઈક ખવાઈ ગયું કે જેને કારણે પેટમાં ગેસ થયો, ક્યારેક એવો ઓવરડોઝ નખાઈ ગયો કે જઠરાગ્નિ હવે કંઈક મૂંઝાણી અને ગેસ થયો, પરિણામે આપણને કંઈક ગેસને લઈને છાતીમાં કંઈક બેડ ફીલ થાય અને આપણે માનીએ કે હારું મારે એટેક આવી ગયો, હારો એટેક છે, આ હારો એટેક જ લાગે છે. પણ કહેતા હતા બધા કે ભાઈ ડાબી સાઈડમાં દુખે તો એટેક જ હોય, એટલી એની ચિંતા કરે કે ખરેખર તો ઓઇલો એટેક નહોતો આવ્યો, આ ચિંતા મરી જાય. આવું આપણા જીવનમાં કદી ન બનવું જોઈએ. આવી જ સિચ્યુએશનમાં જો કોઈ ભગવાનના ભરોસાવાળો, સંતના બળવાળો, સવળું લેવાવાળો, દ્રઢ મનોબળવાળો હોય તો એવો વિચારે કે હાલો હાલો, આ તો શરીર છે તો આવું તો બધું હાઇલાઇટ કરતું હોય, પણ આ મારા ભગવાનની વોર્નિંગ છે કે ભાઈ સેવા કરી લેજે, ભક્તિ કરી લેજે, આ દેહનું કાંઈ નક્કી નહીં, તો એ તો ઉલટાની સ્પીડ વધારી દે. ગેસ થયો તો પણ એ ભગવાનની એક વોર્નિંગ માનીને એણે તો સેવા વધારી, ભક્તિ વધારી, સત્સંગ વધાર્યો. લ્યો, આટલો બધો ફરક છે. અને જો એને ખરેખર કેન્સર આવે રિપોર્ટમાં તો એવું સમજે કે હે મહારાજ, હે પ્રભુ, હું તો તમારો છું, તમારે શરણે છું, તમારે આશરે છું, આખી દુનિયામાં તમે કરશો એ જ થવાનું છે અને એનો મને પાકો ભરોસો છે, હું તમારો ભગત છું, તમે મારા પરમ કૃપાળુ પરમાત્મા છો, તમે મારું કોઈ દિવસ બગાડવાના નથી. જબરજસ્ત ભક્તિ, સેવા, સત્સંગ ધબધબાવે. આનો મતલબ એ કે નિષ્ઠાવાળાને, સવળું લેવાવાળાને હર સંજોગમાં લાભ, લાભ અને લાભ છે. જે માણસો નબળી માનસિકતાના છે, જે મુશ્કેલીઓ હંમેશા મોટી માની લેનારા છે, એ લોકોને ખરેખર એવો કોઈ પ્રોબ્લેમ નહીં હોવા છતાંય નુકસાન, નુકસાન ને નુકસાન છે. તો ભગવાનના ભરોસે જીવનારા, ભગવાનના આશરે આવી ગયેલા ભક્તોને તો હંમેશા ભગવાનનું, સત્પુરુષનું, સંતોનું, સત્સંગનું બળ હોવું જ જોઈએ, રાખવું જ જોઈએ, હંમેશા રાખવું જોઈએ, આપણો એ જ માર્ગ છે. આના માટે થઈને તો નિષ્કોળાનંદ સ્વામીએ એક આખો ધીરજાખ્યાન નામનો ગ્રંથ લખ્યો છે. જેણે જેણે ધીરજ ધારી હતી, કેવી ધીરજ ધારી, કેટલી વહમી વેળામાં પણ ધીરજ ધારી, એના બધાના આખ્યાનો લખ્યા છે. અને જોવા જઈએ તો ખરેખર એ લોકોને જે પ્રોબ્લેમ હતો એનો એક ટકોય પ્રોબ્લેમ આપણા જીવનમાં હોતો જ નહીં છે. બોલો. એમાં એક મયુર ધ્વજ નામના રાજાનું આખ્યાન આવે છે. એમની પાસે એવું માગવામાં આવ્યું કે જો તમારે દેવું જ હોય તો તમે હા પાડો, પણ તમારી એક શરત કે હસતા હસતા દેવાનું, રોતા રોતા નહીં દેવાનું. કે બાપા હસતા હસતા આપીશ, મને આપની સેવા આપો. પછી માગ્યું એવું કે તમારું આમ સેન્ટરમાં ઊભા રહેવાનું અને અહીંયાથી કરવત મૂકીશું, તમારા શરીરના 2 ફાડિયા કરવાના, એ અમારા, 1 ફાડ્યું અમારું, આવું કશું આવે છે. પરંતુ હસતા હસતા હો મયુરધ્વજ રાજા, રોતા રોતા નહીં દેવાનું. અરે તમારી ભલી થાય, કરવાનું હું 1 શરીરના 2 ચીરિયા કરવાના, અને એ પણ કેવી રીતે દેવાના, હસતા હસતા દેવાના, રોતા રોતા નહીં. એક પણ આંસુ આવ્યું તો અમે નહીં લઈએ. હવે તમે લેશો નહીં અને ચીરિયા થઈ ગયા. બોલો, આવા પ્રોબ્લેમો નથી એવું બરોબર કરવત આમ આમ થતા 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 એટલે આવ્યો એક આંખમાં આંસુ આવ્યું.
એકમાં એક આંસુ આવ્યું અને ધડાંગ દઈને ભાઈ ઓખી જાણા કે મયુરધ્વજ રાજા આપણે વાત થઈ હતી તો ના પાડી દો ને. ત્યારે મયુરધ્વજ રાજાએ હાથ જોડીને એમ કીધું, બાપજી રાજી રહેજો, મારાથી કંઈ ભૂલ થઈ હોય તો પણ ખાલી એક મારી વિનંતી સાંભળી લ્યો કે કોઈ પણ માણસને જો દુઃખનું આંસુ આવે તો એક જ આંખમાં આવે એવું તો ન બને ને, એવી કોઈ સિસ્ટમ નથી છે. તો એક આંખમાં એટલે આવ્યું કે એ ભાગ હવે એવું વિચારે છે કે આ તો સંતને માટે કામ લાગી જશે, હું તો હાવ મળદું નકામો થઈ પડીશ, એટલે એ ભાગને આંસુ આવ્યું છે. બાપજી માફ કરશો. તમે મને કહો, મારીને તમારી જિંદગીમાં આ રાજાની જે તકલીફ છે એની અપેક્ષા કેટલી ટકા હોય છે? આમ ટકાવારી ગણીએ તો કેટલી કહેવાય? શૈલેષભાઈ આપણામાં કેટલી ટકાવારી ગણાય મયુરધ્વજ રાજાની મુશ્કેલીની અપેક્ષાએ? બસ એ જ જોવાનું છે બાપ, એટલું જ જોવાનું છે. એકવાર સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં રહેતા હતા. એહલ બાપુ દાદા ખાચરના ફાધર ધામમાં જતા રહ્યા. હવે જ્યારે ધામમાં ગયા ત્યારે એમના દીકરા દાદા ખાચરની ઉંમર લગભગ 13 વર્ષની, 13 વર્ષની કઈ ઉંમર કહેવાય, અને એને હવે રાજ ચલાવવાનું. અનેક વિકટ સિચ્યુએશનમાં આવડા એવા દીકરાને એના બાપનું આખું રાજ કારભાર હવે એને ચલાવ, હવે કેવી રીતે ચલાવે? આવા સંજોગોમાં એભલ બાપુ જતા રહ્યા, પરંતુ એમના દરબારમાં એમના ઉપર પરમ કૃપા પરમાત્માની કે પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન રહેતા હતા, તો કશો જ કોઈ મુશ્કેલીનો અનુભવ કર્યા વિને ભગવાનને શરણે થઈ ગયા કે હે મહારાજ, અમે તમારા છીએ, અમારા દેહના બાપ ભલે ગયા છે પણ અમારા સાચા જીવના બાપ તો તમે બેઠા જ છો ને, અમારે શું ચિંતા છે મહારાજ, હવે અમે તમે કહેશો એમ જ કરીશું, આજથી તમે જ રાજા ને તમે જ રણી ધણી તમે બધું. મહારાજ કે તે ખાલી વાત કરવાની છે કે પછી હકીકત છે? હકીકત છે મહારાજ, આપની આગળ થોડો દમ કરાય, આપને થોડા છેતરાય, તમને છેતરીએ, તમારી આગળ વિશ્વાસઘાત કરીએ તો એથી વધારે બીજું પાપ કયું? તો મહારાજ કે મને એની ખાતરી શું? કે પૂછો અમારે બેનને. તો બધા બહેનોએ કીધું હા મહારાજ સાચી વાત છે, દાદો કે સાચું છે. કે પણ સાચું સાચું તમે બધા ભાઈ બહેન ભેગા મળીને કરો તો એમ થોડું કોઈ માની લે, તમારો ભાઈનો તમે પક્ષ રાખો ને એની બહેનનો એ પક્ષ રાખે, એમાં તો હું બધા હો હો ને બહેનોને ભાઈઓને એકાંતિકત માનતા હોય છે ને, કોઈને કંઈ એવું હોય જ કે ભાઈ મારે ત્યાં એવું નથી એમ. કે મહારાજ તમે કોઈ ખાતરી? મહારાજ કહેતો લખી આવો, હલો તો રિયલ બોલો, કાયદેસર હો, કાયદેસર દસ્તાવેજ કર્યા, ખોટું નહીં, આપણે આપણા ઘરમાં લખીએ છીએ, તમને ખબર છે ને મહારાજ આ ઘર આપનું જ છે. ઓ આપણે ત્યાં ક્યાંક ક્યાંક લખેલું મેં વાંચ્યું છે, પણ હજી કોઈ દિવસ આપણે દસ્તાવેજનો અખતરો નથી કર્યો. મહારાજે તો કરાયો કે તો લખી આલો, અને રિયલ એ લોકોએ લખી આલ્યું. ચાર બહેનો અને પાંચમો ભાઈ બધાએ સાઈન કરી. જેવો કાગળ સાઈનવાળો મહારાજના હાથમાં આવ્યો, એક જ સેકન્ડમાં બાપા વિફિરા કેવા ખબર છે? કે જો ખરેખર આ ઘર હવે અમારું હોય તો તમારે અહીં રહેવાનો અધિકાર શું છે? ભાગો વહેતા પડો, હવે તમારે અહીં નહીં રહેવાનું, વયા જાઓ અમારા રાજ્યમાં તમે નહીં. ઓર્ડર એટલે હવે શું કરવાનું? એક તો ભગવાન, પાછો કાયદેસર આપણે એમને રાજ આપી દીધું. તો એ લોકો ઘરમાં ગયા ને તે મોટી બાને બહાર આવતા થોડી વાર લાગી. તો મહારાજ અહીંયા ઊભા ઊભા ખીજાણા કે ઓલું ડોસીને કહો એને બાપનું છે એટલી બધી વાર કેમ લગાડે, શું અહીં કામ છે એને? કોકે સમાચાર આપ્યા, મહારાજ બા એવું કહે છે મારો આ દાદો ભાઈ નાનો છે 13 વર્ષનો, તો એક રોટલો બનાવતા જાય તો કદાચ બીજું ગામ આવે ત્યાં સુધી અમારે. હા ને મહારાજ કી જાણા, મહારાજે પેલો દસ્તાવેજનો કર્યો ગા કે મોટી મોટી વાતો કરો છો અને તો હજી તમારો બાપનું માનીને બેઠા હો, રોટલો તમારો બાપનો છે, કોને પૂછીને રોટલો કરો છો? લ્યો સાંભળો, બધું આપી દીધું, ખાલી હું લેવાના થઈ એક રોટલો, એ ઓલું 13 વર્ષનું બાળક છે એના માટે. હા ને મારા તો ઓર નારાજ છે, તમારો બાપનું છે, કોને પૂછી રોટલો કર્યો? મોટી બાપ ફફડી ગયા કે મહારાજ નારાજ થશે, નકામાં મહારાજ જતા રહેશે,
બધું અધૂરું પડ્યું મૂકીને હેંડ્યા, પણ હેંડ્યાને ત્યારે ચપ્પલ પહેર્યા. પાછું શું કર્યું? પછી રોજની ટેવ મુજબ ચપ્પલ પહેર્યા અને વળી મહારાજ બોલ્યા. હું બોલ્યા? તમારા બાપના છે? કોને પૂછીને ચપ્પલ પહેર્યા? કે મહારાજ ભૂલ થઈ, અમને બધું આટલી બધી ટાઈટ છે એ ખબર નહીં, આ બધું બહુ વધારે ટાઈટ નીકળ્યું. અમે તો એમ માન્યું હતું કે ભાઈ રોટલો લેવામાં ચપ્પલ પહેરવામાં તો મહારાજ પરમ કૃપાળુ થોડા ના પડે, અને ખરેખર નહીં રોટલો નહીં ચપ્પલ. અને હાલ્યા, અને જ્યારે હાલ્યા ત્યારે હાંજ પડી લીધી, દી આઠમી ગયેલો અંજાવન. છેવટે આ લોકોને એવું એક લાગ્યું કે કમસે કમ મહારાજની એટલી તો આજ્ઞા લેતા જઈ કે મહારાજની ક્યાં રાખવાની મરજી છે, બીજું તો કોણ પૂછે. મોટીબાઈ જીગર કરી કે હે નાથ, માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ આ બધી. હું મોટી છું, મારી જવાબદારી છે કે મારે આ બધું વિચારવું જોઈએ, પણ મને મહારાજ કાંઈ મગજ હાલ્યું નહીં. હવે ખાલી એટલી મહારાજ આજ્ઞા આપો કે અમે ક્યાં રહીએ. અને તે દાડે મારો ઠાકોર એટલો ખીજાયો, એટલો ખીજાયો કે મને પૂછવાનું છે? જાઓ, મને પૂછો છો એટલે કહું છું, જીવનમાં કોઈ દિવસ સ્વામિનારાયણ એવું નામ ન સંભળાય ને ત્યાં જાજો ને ત્યાં રહેજો. જાઓ, લ્યો કરો વાત. આ લોકોને લાગ્યું કે આજ બાપા અગ્નિ પરીક્ષા કરી રહ્યા છે, હવે આમાં કાંઈ પૂછવું નથી, તરત જ ચાલતા થઈ ગયા. હું આપ સૌને પૂછું છું, મારા ભાઈઓ, આ જે કસોટી છે, આ જે મુશ્કેલી છે, એનાથી આપણે ત્યાં જેટલી પણ આજ દિવસ સુધીમાં આવી છે કેટલા ટકા ગણાય? બોલો ભાઈ, કેટલા ટકા ગણાય? અને તેમ છતાં આપણે આજ દિવસ સુધી કેટલી કેટલી પરિસ્થિતિમાં કેટલા મૂંઝાણા, કેટલા ખીજાણા, કેટલા અકળાણા, કેટલા ધર્માણા, શું શું થયું, કેટલા ભયભીત થયા. આવું છે ભાઈ, જો આ બધી જ ટ્રેનિંગ, આ બધી જ દ્રઢતાઓ આપણે કેળવવી હોય તો બાપ આ એની પાઠશાળા છે. રોજ સત્સંગ, રોજ સમાગમ, રોજ સંતો અને ભક્તોનો સહવાસ, રોજ એમાંથી કંઈક ને કંઈક પ્રેરણા લેતા રહેવું, એમને મોટા માનતા રહેવું, એમની પાસેથી કંઈક શીખતા રહેવું, બેસતા રહેવું, પૂછતા રહેવું. આથી ઉપરાંત એમની સેવા કરીને, એમની મરજીમાં રહીને, એમની આગળ દાસના દાસ રહીને એમને રાજી કરતા રહેવું. કમસે કમ જે વસ્તુ આપણાથી ન જ થઈ શકે એવી હોય એ બધું જ એમની જ કૃપાથી, એમના આશીર્વાદથી, એમના રાજી પાછી થશે. આ બધું આપણા હાથમાં છે, પણ લાભ લઈએ તો. જે લે એને આ બધો લાભ છે, જેને આનો કાંઈ મહિમા નથી અને કાંઈ ગરિમા નથી એને કંઈ નહીં. આપણે ત્યાં અમુક ભાઈઓ એવા છે કે મેં જોયું છે, સવારે કદાચ 5, 5:15, 5:30 સુધીમાં તો આવી જ જાય છે મંદિરે, કોક તો 4:45 બી આવે છે. રિયલ હો, અહીંયા કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં કોક 4:45, કોક 5, કોઈ 5:15, 5:30 તો ખાસા બધા આવી જાય. પરંતુ જેટલા એટલા વહેલા આવે છે ને એ બધા પાછા કથામાં નથી આવતા, એ પાછું પાકું. હા, જેવો મંગળાનો ડંકો પૂરો થયો એટલે ખંખેરીને હાલતા, બસ પૂરું, ભક્તિ બધી પૂરી થઈ ગઈ. અહીંયા જ કથા થાય છે, અત્યારે માનું અહીં છે, નહીં તો ત્યાં પાછળ સભા મંડપમાં ચાલે છે, મંદિરની પાછળ જ કથા હોય, એ ન બેસ, એ તો વહેતો. જય સ્વામિનારાયણ. કેટલાક બધા ભાઈઓ બહેનો એવા છે કે જે દિવસે મંદિરે આવતા હોય છે, દિવસે આવીને ડોકાઈ જાય કે ભગવાન કંઈ ભાગીને જ ગયા ને, એને લાગે કે નાના ઘનશ્યામ મહારાજ બેઠા છે, એટલે એક બે અડતા ફરતા આંટો મારીને પ્રસાદ લઈને રવાના. ઘરે જઈને આખો દી ટીવી જોવે, પેપર વાંચે, ગપ્પા મારે, આડુંવળું, બીજું ત્રીજું, પણ પાછળ જ સંત બેઠા હોય, દિવ્ય લાભ મળતો હોય, ત્યાં બેસી શકાતું નથી. અહીંયા આ ડિપાર્ટમેન્ટમાં ખાસી બધી સેવા હોય, એ ડિપાર્ટમેન્ટમાં સેવા કોઈ દી એવું મન થાય નહીં કે હાલો ને શરીર સારું છે ત્યાં સુધીમાં જબરજસ્ત ભગવાનની સંતોની સેવા કરી લઉં, આવી સેવા મારા ભાગમાં ક્યાંથી હોય, કાલે સવારે આ શરીર અટકી પડશે પછી તો થવાની છે નહીં ને. હે, અત્યારે પેલા ગુરધનભાઈ આપણે ત્યાં આવે છે ને, એ બિચારા ચાલે તમે જોજો, હા
ગોરધનભાઈ નથી, પેલા બિપિનભાઈના પપ્પા, એ ચાલે જોજો. હવે બે ઢીચણ બિચારા નામ થઈ ગયા આમ, માન માન ચલાય જ. ભગવાનની દયા કે હજી મંદિરે હોય છે, હવે એમને સેવા કરવી હોય તો હવે શું કરે તેમ મન કહો. હે, આપણા ઉપર ભગવાનની દયા છે કે હજી બધું જ સારું છે, હાથ સારા છે, પગ સારા છે, આંખ નાક કાન જેટલી કરવી હોય એટલી થઈ શકે, એવું જ તો આપણને આળસ થાય. આપણે વધારે ને વધારે આળસ કરી, આપણે ખાવાનું ને હોવાનું એ પહેલું પસંદ કરી, તો ભગવાનને લાભ લેવા એવી તક આપી, પરંતુ આપણે કાંઈ જાજો લઈ શક્યા નહીં. આપણામાં આ જન્મના ગયા જન્મના કાંઈ પણ પાપ હોય, દોષો હોય, જે ભગવાનને ન ગમે એવી કોઈ ગંદકી હોય, કદાચ આપણે એ કહી દેવી હોય અને એ જે પાપ લાગ્યું હોય એનું પ્રાયશ્ચિત લઈ લેવું હોય, હવે ફરી આવું કદી ન બને એના ઉપાયો જાણી લેવા હોય, તો ભગવાને આપણને એના સ્પિરિચ્યુઅલ માસ્ટર સંતો આપ્યા છે કે નથી આપ્યા? કેટલા આપ્યા છે? તો બી ઘણા માણસ એવા છે, મહિનાઓ વર્ષો જિંદગી વહી જાય, કોઈ દિવસ સંત પાસે મળી શકતા નથી, કહી શકતા નથી કે મારે આવું એક પાપ થઈ ગયું છે, મારાથી આવી એક બે ભૂલો થઈ ગઈ છે, મારા જીવનમાં આવા બધા દોષો દુઃખો છે, હું વારે વારે આવા દોષોમાં લેવાઈ જાઉં છું, ભગવાનની આજ્ઞા લોપાઈ જાય છે, તમે મને બચાવો, હું શું કરું તો આવું ન થાય, મારે આનાથી બચવું હોય તો શું ઉપાય કરી શકાય? એ નથી કહેતા, રોજ આવે અહીં બેસે તો પણ આ લાભ ન લઈ શકતા, તો એનું દુઃખ ટળે ભાઈ? એના દોષે ન ટળે, એનું દુઃખ ન ટળે, કારણ કે એટલો લાભ લેવો જોઈએ, લેવો હોય તો મળી શકે એમ છે, પણ લેતા નથી તો રહી જાય છે. એટલે ભગવાને તો બધી ફેસિલિટી પૂરી પાડી છે, આપણે કેટલો લાભ લઈ રહ્યા છીએ એના ઉપર છે. જો કોઈને ખરો ખપ જાગે, ભગવાનની દયા થાય, તો આ લાભ એક દિવસ પણ ચૂકવો જોઈએ ના, એક કલાક પણ ઓછો મળે એ પોસાય નહીં એવી તમન્ના રાખવી જોઈએ, એને ડાયો માણસ કહેવાય. કેટલા બધા ભાઈઓ અને બહેનો એવા હશે જ કે જે લોકો અનેક તકલીફો વેઠીને પણ સત્સંગ રાખતા હશે, સેવા કરતા હશે, ભક્તિ કરતા હશે. મેં એવું સાંભળ્યું છે કે આપણે મંદિર આજુબાજુના જે રસ્તાઓ છે એ રસ્તાઓ વાળવાનું કામ વર્ષોથી જે ભક્તો કરે છે એ હજી સુધી કન્ટિન્યુ કરતા રહે છે. અહીંયા આ રસોડામાં જે ભક્તો ભાઈઓ કે બહેનો નાની મોટી જે સેવા સંભાળે છે, વર્ષોના વાણા વાઈ ગયા, હજી કોઈ દી અમને થાક નથી લાગ્યો, હજી અમને કોઈ દી નોંધ નથી લીધી કે તમે કેમ અમારને કોઈ દિવસ સ્ટેજ ઉપર કાંઈ સંભાળતા નથી. એના ઘરના ઘર કરતાં વધારે હવાઈ શ્રદ્ધા રાખીને એ કામ કરતા રહે છે. અહીંયા એવા અનેક ભક્તો છે કે જે વર્ષોના વાણા વાઈ ગયા, કોઈ દિવસ આરતી કથા કીર્તન ધૂન સેવા ચૂકતા નથી. હાર્ડલી કોક એવો પ્રોબ્લેમ હોય તો જ, નહીં તો અચૂક હોય હોય અને હોય જ. હમણાં તો લગભગ એવું નથી બન્યું, પણ પહેલાં વર્ષે એકાદ વાર એવું બનતું કે ધોધમાર વરસાદ આવે અને આની આ રોડની ગટર ફૂલ થઈ જાય, પછી તો આપણા મંદિરની આગળ ઢાંકણા ઉપર પાણી નીકળતું, ખબર છે, મંદિરના મેઇન ગેટની આગળ ગટરનું ઢાંકણું છે, તો ત્યાંથી હુફાળા બંધ પાણી ઉપરનું ઉલટાનું બહાર આવે જવાને બદલે, અને જેવું એ બધી જગ્યાએ પાણી બહાર આવવા લાગે એટલો બધો બધે વરસાદને પાણીનો ભરાવો થાય, એટલે ચડી ચોટ પાણી ચડે. આપણે બધા જોયા કરતા હોય એમ જ પાણી મંદિરના ચોગાનમાં ચડતું આવે, અને આપણે વારે વારે માપવાનું કે હવે કેટલું નીચું રહ્યું છે, હવે એ એ એ એ એ કે ભાઈ ભોઈ રામ જશે, હવે આ રૂમમાં જશે, અહીં જશે, અહીં જશે, એવા સંજોગોમાં બધે જ પાણી હોય. અને કેટલા બધા હરિભક્તો પડાપડી કરતા હોય કે ભાઈ ઠાકોરજીના ઘરે પાણી આવે એમ છે, તો હાલો 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 હાલો, આપણે કહેવું પડે ભાઈ રવા દે બાપા, તારે રસ્તામાં એટલું પાણી છે કે કદાચ પ્રોબ્લેમ થશે, પણ એનાથી રહેવાય જ નહીં.
જે દિવસે મારા ઠાકોરજીને મારા સંતોને ભક્તોને જરૂર હોય ત્યારે હું કામ ન લાગું તો કામ ન હું, રાઈટ? અને અમુક માણસો તો વરસાદ આવવાની સંભાવના હોય, શું હોય એ, કદાચ આજે વરસાદ આવશે તો મંદિર જ નથી આવતા, કદાચ વરસાદ આવશે શર્ટ પલ્લી જાય પેન્ટ પલ્લી જાય, કાલે જઈશું જ પૂરું. આટલો મોટો ફરક હોય છે ભાઈ, આપણે કયા માર્કિંગથી જીવન જીવી રહ્યા છીએ એને આધારે ફરક પડે છે બાપા. જે લોકો તનની મનની માનની અપમાનની સુખની દુઃખની સિચ્યુએશનમાં જેટલા વધારે ને વધારે સિરિયસ થઈ જાય છે, જે માણસો એને બહુ વધારે મોટી માને છે, જે લોકો એનાથી વધુ ને વધુ અસરમાં આવી જાય છે, એ લોકો હંમેશા થોડી કે નાની મુશ્કેલીઓમાં પણ મોટી મુશ્કેલીઓ હોય એવું દુઃખ ભોગવે છે અને કેટલું લાભ લેવા જેવું ન લઈ શકવાનું નુકસાન કરે છે. જ્યારે ઘણા બધા મોટી મુશ્કેલી હોય, ઘણી બધી મુશ્કેલીઓ હોય, તેમ છતાંય સવડું લઈને ભગવાનનું સંતોનું બળ રાખીને સ્વસ્થ રહીને ઢગલાબંધ સત્સંગ સેવા ભજન ભક્તિનો રાજીપો રળે છે અને આવી કસોટીમાં પણ તેઓ સ્વસ્થ રહ્યા એનાથી ભગવાન અને સંતનો જબરજસ્ત આશીર્વાદ મળે છે. લ્યો, આપણે કયા માર્ગે ચાલવું છે એ આપણે જોવાનું છે, પરંતુ આ બધા જ રસ્તાઓ, આ બધી જ સામગ્રી આપણને આ સત્સંગમાં મળે છે. આજે કદાચ આપણે આવા ન હોઈએ અને બનવું હોય તો પણ એનો રસ્તો આ જ છે કે રોજ કથા સાંભળ્યા કરીએ, સત્સંગનો લાભ લેતા રહીએ, પર્સનલી પણ એવા બે ચાર સારા આપણા કરતાં પણ બળિયા હોય એવા ભક્તો એવા સંતો એનો પર્સનલી કોન્ટેક કરતા રહીએ. આમાં આ બધા રિપેરિંગ થાય છે. જે માણસો કથામાં જ નથી આવતા એને પણ અમુક નુકસાન છે. જે માણસો કથામાં બેસે છે પરંતુ ક્યારેય પર્સનલી કોન્ટેક્ટનો લાભ લેતા જ નથી, કોઈ દિવસ એણે કોઈ સંત પાસે બેસીને કોઈ ભક્તો પાસે બેસીને પોતાની જે જરૂરિયાતો છે એનો કોઈ ખાસ ડિસ્કસ કરીને શું શું આનો રસ્તો છે એ જાણ્યો નહીં, એ કોઈની કોશિશ કરી નહીં, એને પણ પૂરતો લાભ મળતો નથી. આપણે ત્યાં બધા જ સત્સંગના પ્રકારો છે એનો બધાનો લાભ લેતા રહેવો જોઈએ. આ રોજિંદી કથા આપણા હૃદયભૂમિમાં સુંદર વિચારોનું વાવેતર કરે છે. જીવનમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, કેમ જીવાય કેમ ન જીવાય, ક્યાં સુખ છે શેમાં દુઃખ છે, અદ્ભુત દુનિયામાં ક્યાંય ન મળે એવા સારામાં સારા સમજણના વિચારો આ કથામાં વવાય છે. વવાયેલા બિયારણને પોષણ મળે એવો મહિમા, પ્રેમ, ભાવ, ભક્તિ એના પણ વિચારો અહીંયા જ મળે છે. પરંતુ યાદ રાખો, ઉગેલો છોડ એની માવજત કરવી હોય, એમાં નિંદામણ કરવું હોય, એમાં જે અવરોધો છે એ બધા દૂર કરવા હોય, તો હવે એ માત્ર સામૂહિકમાં બધું નથી થઈ જતું, હવે આપણે એને પર્સનલ મળી અને એક એક છોડ ઉપર ધ્યાન દેવું પડે છે. એટલા માટે ગોષ્ઠી હોય છે, એટલા માટે પર્સનલ મુલાકાત હોય છે, એટલા માટે નિખાલસ અને નિષ્કપટ થઈ જવાનું આપણે ત્યાં બંધારણ હોય છે. જે બી વવાણા જે અંકુરિત થયા, જે આજ ફૂલ છોડ બની રહ્યા છે, એને જો ફળીભૂત થાય ત્યાં સુધી પહોંચાડવા હોય તો એની માવજત પણ એટલી જ થવી રહેવી જોઈએ. એને કામ ક્રોધ લોભ અભિમાન ખાઈ ન જાય, નુકસાન ન કરી જાય, એ પણ આપણી જવાબદારીમાં આવે છે. અને એવું કરવું હોય તો સંતો અને ભક્તોનો સહકાર લઈને પર્સનલ પણ સત્સંગ કરતા રહેવું જોઈએ. એવી એક પણ વાત ન હોવી જોઈએ કે જે આપણા દિલમાં દોષ છે,
પાપ છે. આપણે પણ જાણીએ છીએ કે આને લઈને જ મારી ભક્તિ વધતી નથી, આને લઈને જ રાજીપો રળી શકાતો નથી, આને કારણે જ હું દુઃખી છું. પરંતુ કોઈને મળીને એની માવજત કરી શકતા નથી તો આ પણ એક મોટું નુકસાન છે. એટલે ભાવથી શ્રદ્ધાથી સત્સંગનો લાભ લેતા રહેવું બાપા, જેટલો લેવાય એટલો વધુ ને વધુ લેતા રહેવું. એમાં મહારાજ રોજ આપણું કંઈક કામ કરે છે, કરે છે અને કરે છે. ગુરુજીએ 2 દિવસ પહેલાં પ્રથમનું 67 સમજાવ્યું. અદ્ભુત, રિયલ. જીવનમાં રહી ગયેલા દોષ માત્ર ને ખામી માત્ર ને ટાળી દે અને ભગવાન પુરુષોત્તમના પ્રાણ પ્યારા મહામુક્ત બનવા માટે આપણે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દાદા ખાચર, ગોરધનભાઈ અને પર્વતભાઈના જે ગુણો કેળવવાના બાકી છે એ કેળવી આપે એની અદ્ભુત ચાવી ઉઘાડી કરીને આપણી સામે મૂકી છે. કે એકવાર ભગવાન, ભગવાનના વાલા સત્પુરુષ સંતો કે ભક્તોનો નિખાલસ દિલથી દમડોળ વિના એકદમ ગળતા હૃદય પ્રભાવિત દિલથી ગુણ લેવો, ઓહો કેવા છે, કેવો એમનો મહિમા, કેવી એમની શ્રદ્ધા, કેવી સેવા, કેવી ભક્તિ, કેવી નિષ્ઠા, કેવું સમર્પણ, ઓહો કેવું સારું છે. આ એક પહેલું કામ કરવું અને પછી પોતામાં જે એ ખૂટતી કડી છે એની નોંધ લેવી કે હું એવું નથી કરી શકતો, મારામાં એવું નથી. અરે રે, હું તો આ બાબતમાં ઘણો પાછળ છું, હું તો કાચો છું, એ કેટલું બધું સરસ સમજે છે, હું કંઈ સમજી શકતો નથી. હા, મને પોપટીયું જ્ઞાનની જેમ ખબર બધી છે પરંતુ કશું જ કામનું નથી, કારણ કે વર્તનમાં તો કાંઈ આવતું નથી. જે એમની વિશેષતા આપણને જાણવા મળી એ જ બાબતમાં આપણી જેટલી પણ ત્રુટી છે, ખામી છે, ખોટ છે એની નોંધ લેવી, આપણામાં રહી ગયેલો એ ભાગ એને ચોક્કસ સમજવો અને સ્વીકારવો, અને ત્રીજા સ્ટેપે એ જેવો સ્વીકાર થાય એટલે તરત જ એનો અનુતાપ પરિતાપ રૂપ વેદના ઊભી કરવી કે અરે રે, આવો સત્સંગ મળ્યો, આવા સત્પુરુષ મળ્યા અને તોય હું આમના મારી જિંદગી બગાડ્યા કરીશ, મારામાં એટલું માન છે તે હું માન હજી મૂકવાનું નથી, કયા જન્મે મૂકવાનું જ ભાઈ, મારામાં એટલું કપટ છે તે કપટ છોડવાનું નથી. તાર આવા નિખાલસ દિલના ચોખ્ખા સાચા સંતો અને ભક્તો મળ્યા એમાંથી તારે શું શીખવાનું, તારા આવા દિવ્ય પવિત્ર સંતો ભક્તો ભેગા રહીને તારે કપટી રહેવાનું છે. એક વેદના, પોતાની ખામી અને ત્રુટીને છોડવા માટે પરિતાપ ઊભો કરે. ગુરુજી કે જેટલો પણ આપણને બીજાનો ગુણ લીધા પછી, બીજાનો મહિમા સ્વીકાર્યા પછી, બીજાની વિશેષતાઓને વાગોળ્યા પછી પોતાના દોષ ઉપર, પોતાની ખામી ઉપર દ્રષ્ટિ ન કરીએ અને જો એનો પરિતાપ, એની વેદના ન થાય તો એનામાં ગુણ છે અને આપણામાં અવગુણ છે એ કોઈ દી દૂર ન થાય, કારણ કે આપણા દોષનો વૈરાગ અભાવ આપણને ખુદને આવવાનો નથી. એટલે આ દિવ્ય સત્સંગમાં મને અને તમને રોજ કંઈક ને કંઈક કામની વાતો મળે છે અને મળી જાય છે. એ મળેલી વાતોને આપણે સૌએ જો આપણા જીવનમાં અપનાવીને આગળ વધતા રહેવું હોય તો આ લાભ ચૂકી જવો જોઈએ નહીં. પછી જે હરિભક્તો અહીંયા નથી રહેતા, રોજ અહીં નથી આવી શકતા, તો એમને માટે ભગવાનની દયા છે કે ઘરે બેઠા લાઈવ તો લાભ મળે જ છે ને ભાઈ, લેવો હોય તો કોણ ના પાડે છે બાપા. કમસે કમ ચાલો એમને પર્સનલ કોન્ટેક ન થઈ શકે, જે માવજત કરવાવાળો ભાગ છે એ તો ઘરે બેઠા ન થાય, પરંતુ વિચારોનું વાવેતર તો રોજ મળે છે, કમસે કમ ફિલિંગ તો થઈ રહી છે. અનુતાપ પરિતાપ વેદના ઊભી કરવી હોય તો ત્યાં સુધીનો તો બધું જ મળી શકે છે, જે લે છે અને થાય છે. એમાં અમુક ચહેરા એવા હું જોઈ રહ્યો છું કે જેને એનું ઘર મંદિરથી 5 કિલોમીટર દૂર હોય, કદાચ 7 કિલોમીટર દૂર હોય તો પણ ઘણાક આવે છે. હા, ખરેખર આવે છે, હાવ સાચું, રાજી રહેજો. હો, ઘણાકને 1.5 કિલોમીટર હોય તો પણ નથી આવતા. આવું છે. કાલે એક ભાઈ વડેવાડી મંદિર ગયા હતા,
પ્રભાત ફેરીમાં. પછી રિટર્નમાં કોઈના વાહનમાં મને બેસવાનું મળી ગયું. તો એ ભાઈ લેતા આવતા હતા તો મેં એમને પૂછ્યું કે ભાઈ તમે તો બે ભાઈ છો ને? કે હા સમી છીએ. તો મેં કીધું કેમ? તો તું એક જ દેખાય છો. બિચારો શરમાઈ ગયો કે સમી હું કરું, એ નહીં આવતો. તો મેં કીધું પણ તું આવે છે તો એને કહેતો હોય એટલે બિચારો ઓર દબાણો કે હવે એ મોઢ ભાઈ છે. એટલે મોઢ ભાઈ તો મોઢ ભાઈ, મોઢ ભાઈને તો હવે હું કેટલું કહી શકું. મોઢ ભાઈને મોઢપણાનું એક ઠૂઠું પકડાઈ ગયું છે, મળી ગયું છે. તો હવે એ આપણું કાંઈ માને નહીં ભાષા. મારી એક લિમિટ છે, મર્યાદા છે. હું એમને કહું તો છું પણ હવે જાજુ કહું તો ઉલટાનો મારો વારો પડે અને નકામું બે એક બે આંટી દે, મારે એક બે દાંત ઓછા થાય. લ્યો આ મોઢ ભાઈ, ભગવાન બચાવે. ઘણા ઘર એવા હશે કે એ ઘરમાંથી બેન એવરી ડે આવતા હશે અને આવડો આ આવડો નાખો રાઢ હડતો હશે. હે, પાછું એને કંઈ કહેવાય નહીં. કહેવાય જો એને કંઈક કહ્યો તો પાછો વળી કંઈક બીજું થાય, એને પાછો વતાવાય નહીં. હાવજને કોણ કે તારું મોઢું ગંધાય છે, દાંતણ કરી જા બ્રશ કરી હરખું. પાછું એ દખ. ઘણાના ઘરે ભાઈ રાણી વિક્ટોરિયા હોય. હા, સામ્રાજ્ઞી વિક્ટોરિયા, એને બતાવાય, એને બતાવો એટલે તરત કે તો મારે મરી જવું છે, તમે જાઓ, મારે સુસાઇડ કરવું છે, હવે હું જીવવાની નથી. તમે મને વઢવેઢ કરો છો, તમે મને, અરે તારી ભલી સાહેબ, રાંદલમાં આપણી રક્ષા કરે. હા ભાઈ, ખરેખર પરંતુ આ બધા એંગલોમાં જે સારા છે, જે આપણા કરતાં આગળ છે, એનો સૌ સ્વીકાર કરે અને આપણે આપણા દોષો આપણી ત્રુટીઓ છે એની વેદના કરીએ કે ભાઈ તમે મને સપોર્ટ કરજો, તું મને સપોર્ટ કરજે, તમે મને સપોર્ટ કરજો, આપણે મહારાજને ગુરુજીને સંતોને રાજી કરવા જ છે. તો બધાને ફાયદો થાય કે ન થાય? ભાઈ બધાને થાય. તો હાલો બાપા, લાભ તો ભગવાનની દયાથી ગુરુજીની કૃપાથી સહેજે સહેજે મળી રહ્યો છે, એને ગુમાવ્યા વિના ભરપેટ લાભ લેતા રહીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કાર શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સજાનંદ સ્વામી મારા સહજાનંદ પ્રાણ પ્યારા મારી આંખલડી ના તારા તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા તમે મળ્યા તો સુખ છે જાજુ મારે હૈયે હૈયા નહાર અતિ ભાવી ગયો છુવાલા અતિ ભાવી ગયો છુવાલા મને મળ્યો તમારો પ્યાર તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો મને મોટા સંતો આપ્યા મહાભક્ત તણો નહીં પાર લીધા જન્મ ગણા મે વાલા લીધા જન્મ ગણા મે વાલા હદવાળી તમે આવાર તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા કહે જ્ઞાન જીવન હે પ્રાણ મારા શ્વાસ તણાધાર તમે હો તો હરિવર હું છું તમે હો તો હરિવર હું છું
છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. સત્સંગ મે અબ આયે જેતે સંત હરિ જન ભાઈઓ તેતે, સબ હૈ મુક્ત અનાદિ એહી સો ભાવ અબ ભૂલ ગયે તેહી, સો ભાવ અબ ભૂલ ગયે તેહી. સજાનંદ સ્વામી મહારાજ ની